नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી, ભારે વરસાદે ભરૂચમાં ભારે કરી। ભરૂચમાં પણ બપોર બાદ વરસાદનું જોર એટલું વધ્યું કે રસ્તા પર સેલાબ જેવા દ્રશ્યો સર્જાયા। રસ્તા પર ધસમસતા પાણીએ એટલી હદે સામ્રાજ્ય જમાવી દીધું કે વાહન ચાલકો નીકળી શકે એવી સ્થિતિ જ નહોતી। ભરૂચના ચાર રસ્તા પરના દ્રશ્યો કે જ્યાં રસ્તા પર ધોધમાર પાણી વહી રહ્યું છે। વરસાદ એટલો ખાબક્યો કે કેટલીક દુકાનોના પગથિયા સુધી પાણીનો પ્રવાહ પહોંચી ગયો। વરસાદ વરસતા લોકોને ભાદરવાની ગરમીમાંથી છુટકારો જરૂર મળ્યો, પરંતુ રસ્તા પર ભરાયેલા પાણીથી ભરૂચવાસીઓને મુશળધાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આ તરફ ડાંગ જિલ્લામાં ફરીવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ રહ્યો। ડાંગના હવામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો। વહેલી સવારથી જ ડાંગના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાયું હતું। બપોર બાદ વરસાદનું જોર વધતા આહવા, વઘઈ સહિતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ડાંગ જિલ્લામાં બપોર બાદ વરસેલા વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું। અંબિકા, કાવેરી સહિતની નદીઓમાં ધસમસતા પાણી આવ્યા। ઘોડાપૂરના પગલે નદી કાંઠે નહીં જવા લોકોને તંત્રએ સૂચના આપી છે। મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસથી ડાંગ પંથકમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે। ડાંગના અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે। અંબિકા છેલ્લા કેટલાક દિવસથી ડાંગ પંથકમાં વરસાદી માહોલ પણ છવાયેલો છે। તો હવામાન વિભાગની જે આગાહી હતી તે પ્રમાણેના દ્રશ્યો પણ જોવા મળ્યા છે ભારે વરસાદને કારણે। ગુજરાતમાં નવરાત્રીમાં ચોમાસું બનશે વિલન, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી। ખેલૈયાઓ માટે માઠા સમાચાર, નવરાત્રીના રંગમાં પડી શકે છે ભંગ। થંડરસ્ટોર્મના કારણે નવરાત્રીમાં વરસાદ પડશે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ચોમાસાની સિઝનનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે। હવે ચોમાસું વિદાય ક્યારે લેશે તેના પર લોકોની નજર છે। ગુજરાતમાંથી સપ્ટેમ્બરના અંતમાં ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરી શકે છે। 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધીમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી ચોમાસું વિદાયની શરૂઆત થઈ જશે। 3 થી 8 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસાની વિદાય થશે તેવું અનુમાન છે। ચોમાસાની વિદાય અને તે દરમિયાન નવરાત્રી આવી રહી છે, ત્યારે ચોમાસાની વિદાય વચ્ચે પણ વરસાદ થવાનું અનુમાન છે। લોકલ સિસ્ટમ એટલે કે થંડરસ્ટોર્મના કારણે નવરાત્રી દરમિયાન વરસાદ થશે। ચાલુ વર્ષે દેશમાં ચોમાસાનું આગમન વહેલું થયું અને ગુજરાતમાં પણ વહેલું ચોમાસું બેસી ગયું। જોકે ચોમાસાની સિઝનને અનુકૂળ વાતાવરણ હજી પણ છે। હજુ ચોમાસાની વિદાયના કોઈ એંધાણ દેખાતા નથી, કારણ કે હવામાં ભેજનું પ્રમાણ વધારે છે। પરંતુ હવામાન નિષ્ણાંતોનું અનુમાન છે કે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે। વલસાડમાં કોલક નદી એક ગામ માટે બની કઠણાઈ। આ નદીના પાણીએ તારાજી સર્જતા લોકો પર આવી પડ્યું જીવનું જોખમ। વલસાડ જિલ્લામાં 4 દિવસથી સતત પડેલા ભારે વરસાદે તારાજી સર્જી। ધોધમાર વરસાદથી નદીઓ તોફાની બની અને આ નદીઓના ધસમસતા પાણીએ કેટલાક ગામમાં પણ તોફાન મચાવ્યું। કપરાડાના જરવલ ગામ પાસેથી પસાર થતી કોલક નદીએ જરવલ ગામના લોકોના જીવ અદ્ધર કરી નાખ્યા। કોલક નદીનું પાણી કોઝવે પરથી પસાર થઈ રહ્યું છે। નદીના પાણીનો પુષ્કળ પ્રવાહ એટલો કે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। કોઝવે પરથી ધસમસતા પાણી વહી રહ્યા હોવાથી ગામના લોકોને બહાર જવામાં કે બહારથી ગામમાં આવવા માટે લોકોને રીતસરનું જોખમ ઉઠાવવું પડે છે। અવરજવર કરવા માટે લોકો જીવના જોખમે કોઝવે પસાર કરવા મજબૂર છે। કપરાડાની પહાડી વિસ્તારમાં આવેલા નદી નાળાઓ પર બનાવવામાં આવેલા લો લેવલના પુલ કે કોઝવે દર વર્ષે ભારે વરસાદ વખતે પાણીમાં ગરકાવ થઈ જાય છે। કેટલાય દિવસો સુધી નાના પુલ અને કોઝવે પાણીમાં ગરકાવ રહેતા હોવાથી નદીમાં બંને બાજુના ગામના લોકોનો કલાકો સુધી સંપર્ક કપાય છે। દર વર્ષે ભારે વરસાદ વખતે સર્જાતી આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઝવેની ઊંચાઈ વધારવા લોકોએ ઉગ્ર માંગ કરી છે। નર્મદા ડેમમાં પાણીની સતત આવક 138.44 મીટરે પહોંચી છે જળ સપાટી। 23 દરવાજા ખોલી છોડાયું પાણી। ઉપરવાસમાંથી આવેલા ધસમસતા પાણીએ સરદાર સરોવર નર્મદા ડેમને છલોછલ કરી દીધો। હજી પણ નર્મદા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે, જેના કારણે ડેમના 23 દરવાજા ખોલીને નર્મદામાંથી પાણી છોડાઈ રહ્યું છે। નર્મદા ડેમમાં પાણીની સપાટી હાલ 138.44 મીટરે પહોંચી ગઈ છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા 26 ગામોને એલર્ટ કરાયા, તો સાવચેતી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરાઈ। આ તરફ ઉકાઈ ડેમની જળ સપાટીમાં ફરી વધારો થયો. હાલમાં ઉકાઈ ડેમની સપાટી 342.28 ફૂટ છે અને ભયજનક સપાટી 345 ફૂટ છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમના 13 દરવાજા 4 ફૂટ ખોલાયા છે. उकाई डेमनु पाणी तापी नदी में छोड़ाता हरिपुरा कोजवे पानी में गरकाव थयो तो बीजी तरफ बारडोली 10 गामों संपर्क विहोणा थया छे। वरसादे विराम लीधो होवा छतां केटलाक विस्तारोमां जळनुं जोखम छे। नर्मदाना पाणीथी भरूचना कांठा विस्तारोने एलर्ट कराया। उपरवासमां भारे वरसादथी नर्मदामांथी पाणीनो पुष्कळ प्रवाह भरूच तरफ आवी रह्यो छे। भरूचमां नर्मदा डेममां पाणी छोड़ाता नदीना जलस्तरमां वधारो थयो। नर्मदा डेममांथी पाणी छोड़ाता गोल्डन ब्रिज नजीक नदीनुं जलस्तर वध्युं छे। नदीनुं जलस्तर 18.02 फूटे पहुंच्युं छे तथा नदीनुं वॉर्निंग लेवल 22 फूट अने भयजनक सपाटी 24 फूट छे। आ तरफ अरवल्लीमां मालपुरनुं जूना रक्षेश्वर महादेव मंदिर पाणीमां गरकाव थयुं। महादेव मंदिरनुं गर्भगृह संपूर्ण पाणीमां गरकाव थयेलुं दृश्योमां जोई शकाय छे। मालपुरमां वात्रक नदीमां पाणीनो प्रवाह वधता किनारे आवेला अनेक मंदिरो जलमग्न थया छे। आ उपरांत आसपासना खेतरोमां पण पूरना दृश्यो सर्जाया छे। वरसादनी सीजन में 4 मास सुधी भगवान जलमग्न स्थिति में रहे छे।